નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 12 ઘાત અને ઘાતાંક વિશે આપણે અભ્યાસ કરી રહ્યા હતા, તો ત્યાંથી હવે આગળ વધીએ. ગઈ વખતે આપણે સ્વાધ્યાય 12.1ના દાખલા નંબર 3 સુધી પૂર્ણ કર્યું હતું. આજે આપણે દાખલા નંબર 4થી આગળ શરૂઆત કરીશું. દાખલા નંબર 4માં છે કિંમત શોધો. સૌથી પહેલી રકમ છે 8^-1^5^3^2^-4^. ઓકે, તો સૌથી પહેલાં આવી જ્યારે પણ કિંમત શોધવાવાળો દાખલા હોય ત્યારે કિંમત શોધવા માટે આપણે શું કરીશું, તો કે આપણે જે પણ આપણને રકમ આપી હોય એ રકમની અંદર જે સંખ્યાઓ હોય તે સંખ્યાઓને 2, 3, 5 જેવી અવિભાજ્ય સંખ્યાઓના ઘાતના સ્વરૂપમાં કે ગુણાકારના સ્વરૂપમાં રૂપાંતરિત કરી દેવાનું. આ દાખલો જોઈએ તો 8 એટલે તો કે 2^3, કારણ કે 8 એટલે 2 × 2 × 2 3 વખત થાય, તો 2^3 એટલે 8 કહેવાશે. તો 8ની જગ્યાએ 2^3 કૌંસની ઉપર -1 તો છે જ. 5 છે તો 5ની જે ઘાત છે તેને તેમની તેમ જ રાખીશું. 2^-4, તો અહીંયા ઓલરેડી આધાર તરીકે 2 આપેલો છે, એટલે કે દરેક સંખ્યાને 2, 3, 5 જેવી ઘાતના સ્વરૂપમાં રૂપાંતરિત કરી દેવાની, તો તે થઈ ગઈ. હવે આપણે નિયમ જાણીએ છીએ કે કૌંસની અંદર કોઈ સંખ્યાની ઘાત હોય અને ઉપર પણ ઘાત હોય તો આ બંને ઘાતનો ગુણાકાર કરવો પડે, એટલે 3^-1 તો થઈ જશે -3, એટલે 2^-3 થઈ ગઈ, ગુણ્યા 5^3 તો છે જ, 2^-4 પણ છે. હવે 2ની જે આ નીચે -4 છે તેને આપણે ઉપરની તરફ લઈ જઈએ તો દિશાની બદલવી પડે, એટલે કે આ -4 ઉપર આવે તો વચ્ચે માઇનસ અને આ -4 તો હતા જ, એટલે -2^-3^4 થઈ ગઈ. બાકીનું પદ 5 તેમનું તેમ જ રહેશે. 2^-3^4 તો 1+1 થશે માઇનસ ચિહ્ન મોટાનું, માટે 2^1^5^3. 2^1 એટલે 2^5^3 એટલે કે 5×5×5 તો તે થઈ જશે 125. તો 125×2 એટલે કે 250. આ રીતે આપણને આ સંખ્યાનો જે કિંમત શોધવાનું હતું તે આપણને 250 મળે છે તેમ કહેવાય. તો આ થઈ જશે આપણો જવાબ. બીજો દાખલો જોઈએ. તો બીજા દાખલાની અંદર આપણને એવું કહ્યું છે 5^-1^2^-1^6^ અહીં આપણે કૌંસની અંદર જોઈશું તો કૌંસની અંદર 2 સંખ્યાઓની ઘાત સરખી છે, તો તે ઘાતને આપણે સામાન્ય લઈ લઈશું. તો બંનેની ઘાત -1 સામાન્ય લઈ લઈએ તો કૌંસની અંદર 5×2 થઈ જશે, કૌંસની ઉપર -1×6^-1 તો તેમની તેમ જ રહેશે. આ 2 સંખ્યાનો ગુણાકાર કરીએ તો 5×2 એટલે 10, 10^-1^6^-1 જેવું આપણે આ કૌંસ માટે સાદરૂપ આપ્યું હતું ને તેવું જ સાદરૂપ હવે આ 2 સંખ્યા માટે પણ આપી શકાય, કે 10×6^-1 એટલે કે આ બંનેની -1ને આપણે સામાન્ય લઈ લીધી. તો કૌંસમાં શું થઈ ગયું, 10 અને 6 ગુણાકાર. તો 10 અને 6 ગુણાકાર કેટલો થઈ જશે, 60. તો 60^-1, અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાની ઘાત ઋણ હોય તો તેને ધન કરવા માટે 1/6 લખવી પડે, એટલે કે 1/60. તો આ થઈ જશે આપણો જવાબ. તો દાખલા નંબર 4 આની સાથે પૂર્ણ કર્યો. હવે જોઈએ આપણે દાખલા નંબર 5. દાખલા નંબર 5ની અંદર આપણને એવું કહ્યું છે કે જો 5^m^5^-3^5^5 હોય તો એમની કિંમત શોધવાની છે. ફરીથી 5^m^5^-3^5^5 હોય તો એમનું મૂલ્ય શોધવાનું છે. તો વચ્ચે આપણે જાણીએ છીએ કે વચ્ચે ભાગાકાર હોય તો ઘાતની શું કરવી પડે આપણે, બાદબાકી. તો 5^m^-3^5^5 તો -+ થઈ જશે, એટલે 5^m+3^5^5 બંને બાજુ આધાર સરખા છે તો ઘાતાંકને પણ સરખાવી દઈશું. તો 5^m+3^5
ત્રણ સામે જશે એટલે એમ બરાબર પાંચ માઇનસ ત્રણ એટલે કે એમ બરાબર બે. તો આવી રીતે આપણે એમની કિંમત શોધી શકીએ. ઓકે, દાખલા નંબર પાંચ પણ આની સાથે પૂર્ણ થયો તો આપણો જવાબ આવી જશે એમ બરાબર બે, એ આપણો જવાબ થઈ ગયો. હવે આપણે જોઈએ છીએ દાખલા નંબર છ. દાખલા નંબર છની અંદર પણ આપણે કિંમતો શોધવાની છે તેવું કહ્યું છે, જેની અંદર બે દાખલા આપ્યા છે. પહેલો દાખલો, છગડિયા કૌંસમાં એક તૃતીયાંશ તેની માઇનસ એક ઘાત માઇનસ કૌંસની અંદર એક ચતુર્થાંશ તેની માઇનસ એક ઘાત અને છગડિયો કૌંસ પૂર્ણ ઉપર ફરીથી માઇનસ એક ઘાત આપેલી છે. તો છગડિયા કૌંસમાં એક તૃતીયાંશ એની એ જ રકમ પહેલાં ફરીથી લખી નાખી છે. માઇનસ ઘાતને પ્લસ કરવા માટે આપણે એકના છેદમાં લખ્યા, અહીંયા પણ એકના છેદમાં લખ્યા. અંશ છેદ તેનો પણ છેદ, તો છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં, માટે અંશમાં આવી ગયા ત્રણ. એવી જ રીતે ત્યાંથી છેદનો છેદ અંશમાં જશે તો અંશમાં આવી જશે ચાર. તો ત્રણ માઇનસ ચાર તેની માઇનસ એક ઘાત. અને આપણે જાણીએ છીએ કે એક સંખ્યા ધન અને એક સંખ્યા ઋણ હોય તો તેમની શું થાય? બાદબાકી થાય. એટલે કે માઇનસ એક વધે તેની ઉપર માઇનસ એક ઘાત છે જ. તો માઇનસ ઘાતને પ્લસ કરવી હોય તો એકના છેદમાં લખવું પડે, એટલે કે એકના છેદમાં માઇનસ એક. પરંતુ એકના છેદમાં માઇનસ એક એટલે કહેવાશે તો માઇનસ એક જ. તો એનો પણ જવાબ આપણને મળી ગયો માઇનસ એક. ત્યારબાદનો દાખલો જોઈએ, પાંચ છેદમાં આઠ તેની માઇનસ સાત ઘાત ગુણ્યા આઠ છેદમાં પાંચની માઇનસ ચાર ઘાત. માઇનસ સાત ઘાત બંને પદને આપી દઈએ તો પાંચની માઇનસ સાત છેદમાં આઠની પણ માઇનસ સાત. તો અહીંયા આગળ આઠની માઇનસ ચાર ઘાત ગુણ્યા પાંચની માઇનસ ચાર ઘાત. હવે આઠની આ માઇનસ સાત ઘાત ઉપર લઈ જઈશું અને આ સાત ઘાત જે પાંચની છે તેને છેદમાં લાવી દઈશું. તો માઇનસ ચાર કૌંસમાં માઇનસ સાત અને વચ્ચે શું કરીશું? બાદબાકી, કારણ કે ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી કરવી પડે એટલે વચ્ચે માઇનસ, આમાં પણ વચ્ચે માઇનસ. પરંતુ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. અહીંયા પણ બે વખત માઇનસ છે એટલે પ્લસ. તો માઇનસ સાત વત્તા ચાર એટલે આઠની ત્રણ ઘાત અને છેદમાં પાંચની પણ ત્રણ ઘાત. આઠની ત્રણ ઘાત એટલે કે આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ અને પાંચની ત્રણ ઘાત એટલે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ. તો ઇઠ્ઠી ઇઠ્ઠી ચોસઠ, ચોસઠ ગુણ્યા આઠ એટલે પાંચસો બાર, પાવા પચીસ, પચીસ પંચા એકસો પચીસ. તો પાંચસો બાર છેદમાં એકસો પચીસ એ તે સંખ્યાનો જવાબ મળ્યો કહેવાય. ઓકે, તો આપણને જવાબ મળે છે પાંચસો બાર છેદમાં એકસો ને પચીસ. હવે જોઈએ દાખલા નંબર સાત. દાખલા નંબર સાતની અંદર આપણે કીધું છે સાદુરૂપ આપો. ઓકે, રકમ છે પહેલી પચીસ ગુણ્યા ટીની માઇનસ ચાર ઘાત છેદમાં પાંચની માઇનસ ત્રણ ગુણ્યા દસ ગુણ્યા ટીની માઇનસ આઠ ઘાત, જ્યાં ટી નોટ ઇક્વલ્સ ટુ ઝીરો એટલે કે ટીનું મૂલ્ય શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા છે. મેં કીધું તે પ્રમાણે પચીસ છે અને પાંચના સ્વરૂપમાં લખવું હોય તો પાંચની બે ઘાત ગુણ્યા ટીની માઇનસ ચાર છેદમાં પાંચની માઇનસ ત્રણ ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા ટીની માઇનસ આઠ ઘાત તો છે જ. ચલો, હવે આ પાંચની માઇનસ ત્રણ ઘાતને પહેલાં ઉપર લઈ જઈશું તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પાંચની ત્રણ વત્તા બે એટલે પાંચની પાંચ ઘાત. તે જ રીતે ટીની માઇનસ આઠ ઘાતને પણ ઉપર લઈ ગયા તો માઇનસ માઇનસ એટલે અહીંયા પ્લસ આઠ થઈ જશે એટલે માઇનસ ચાર પ્લસ આઠ. જ્યારે છેદમાં માત્ર બે ગુણ્યા પાંચ વધશે તો ત્રણ વત્તા બે એટલે પાંચ ઘાત અને અહીંયા ચાર ટીની ચાર ઘાત. પાંચની હજી એક ઘાતને આપણે ઉપર લઈ જઈ શકીશું તો એક ઘાત ઉપર જશે એટલે માઇનસ થઈ જશે એટલે પાંચની પાંચ ઓછા એક ગુણ્યા ટીની ચાર છેદમાં બે તો હતા જ. તો એટલે પાંચની ચાર ઘાત ગુણ્યા ટીની ચાર ઘાત છેદમાં બે એટલે કે છસો પચીસ છેદમાં બે ગુણ્યા ટીની ચાર ઘાત એ આપણને જવાબ મળ્યો કહેવાય. પછીનો દાખલો છે દાખલા નંબર બે, કે ત્રણની માઇનસ પાંચ ઘાત ગુણ્યા દસની માઇનસ પાંચ ઘાત ગુણ્યા એકસો પચીસ છેદમાં પાંચની માઇનસ સાત ગુણ્યા છની માઇનસ પાંચ. ચલો, અહીંયા આગળ પહેલું પદ તો તેમનું તેમ પણ દસના અવયવ થશે, બે ગુણ્યા પાંચ ઉપર માઇનસ પાંચ ઘાત તો છે ગુણ્યા એકસો પચીસ એટલે કે પાંચની ત્રણ ઘાત. હવે પાંચની માઇનસ સાત ઘાત ગુણ્યા છ એટલે બે ગુણ્યા ત્રણ તેની માઇનસ પાંચ ઘાત. આ માઇનસ પાંચ ઘાત બંને પદને આપી દઈશું, અહીંયા પણ માઇનસ પાંચ પદ બંને ઘાતને આપી દઈશું તો આ પ્રમાણેનું સ્વરૂપ મળશે કે બધાને ઘાત સ્વરૂપ મળી ગયા. ઉપર આ બંને સંખ્યાની પાંચની ઘાતનો સાદરૂપ આપીએ તો માઇનસ પાંચ વત્તા ત્રણ એટલે પાંચની માઇનસ બે ઘાત. હવે બધી સંખ્યાઓની ઘાત પાસ પાસે લાવી દઈશું, જેમ કે આ બેની માઇનસ પાંચ ઘાત બેની માઇનસ પાંચ ઘાત, તો બેની માઇનસ પાંચ પ્લસ પાંચ, કારણ કે નીચેથી ઉપર ઘાત જાય એટલે ચિહ્ન બદલવું પડે. એવી જ રીતે ત્રણની પણ આ પાંચ ઘાતને આની સાથે ઉપર લઈ જઈશું તો ત્રણની માઇનસ પાંચ ઘાત પ્લસ પાંચ ઘાત થઈ જશે. જ્યારે પાંચની વાત કરીએ તો પાંચમાં માઇનસ બે માઇનસ માઇનસ અહીંયા પ્લસ સાત થઈ જશે. તો અહીંયા ત્રણની ઝીરો ઘાત બેની ઝીરો ઘાત ગુણ્યા
પાંચની પાંચ ઘાત. હવે પાંચની પાંચ ઘાત એટલે કેટલા થઈ જશે? તો કે 3125. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત હોય તો તેનું મૂલ્ય હંમેશા કેટલું થાય? એક થાય. એટલે 3125 × 1 માટે એનો જવાબ આપણને મળે છે 3125. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આની સાથે આપણું સ્વાધ્યાય 12.1 પૂર્ણ થાય છે. હવે નવો મુદ્દો આપણે શરૂ કરીએ છીએ, પ્રમાણિત સ્વરૂપ. ઓકે, તો પ્રમાણિત સ્વરૂપ કોને કહેવાય? તો કોઈ પણ સંખ્યા એનું પ્રમાણિત સ્વરૂપ t × 10 ની p ઘાત, જ્યાં 1 <= t <10 અને p પૂર્ણાંક સંખ્યા છે. તો આવી રીતે અથવા તો a બરાબર t × 10 ની p ઘાત ને પ્રમાણિત સ્વરૂપ કહે છે. કોઈ પણ પોઈન્ટવાળી સંખ્યા હોય એને t × 10 ની p ઘાત ના સ્વરૂપમાં લખવામાં આવે તેને પ્રમાણિત સ્વરૂપમાં લખ્યું છે તેમ કહેવાય. ઓકે, અને પ્રમાણિત સ્વરૂપમાં કેવી સંખ્યાઓને ફેરવી શકાય? તો કે ખૂબ જ નાની તથા ખૂબ જ મોટી સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવાય. ઓકે, તો હવે એવા કેટલાક ઉદાહરણ જોઈએ કે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવા. અહીંયા કેટલીક સંખ્યાઓ હું લખી રહ્યો છું. ચલો, કેટલીક સંખ્યાઓ મેં લખી છે તેને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી છે. પ્રમાણિત સ્વરૂપનો મતલબ શું? પ્રમાણિત સ્વરૂપનો મતલબ એ જ કે જે પણ સંખ્યા લખીએ એમાં આ ટીની સંખ્યા જે સ્વરૂપ હોય એનું પૂર્ણાંક હોય, એનો મતલબ કે એના દશાંશીના પહેલાં માત્ર એક જ સંખ્યા, એક જ અંક હોવો જોઈએ. તેના માટે જો આપણે દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસવું પડે તો 10 ની તેટલી ઘાત, જેટલા સ્ટેપ ખસ્યા હોઈએ તેટલી ઘાત ઋણ મૂકવી. કેવી મૂકવી? ઋણ. અને જો દશાંશ ચિહ્ન ડાબી બાજુ લઈ જવું પડે તો 10 ની તેટલી ઘાત ધન મૂકવી. કેવી મૂકવી? ધન. ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. જોઈએ પહેલી રકમ 0.00000025. એનો મતલબ કે મારે જો પહેલી સંખ્યા એટલે કે પોઈન્ટની પહેલાંની જે સંખ્યા લખો ને એ 0 ન હોવી જોઈએ. 1 થી 9 ની વચ્ચેની કોઈ પણ સંખ્યા લઈ શકાય, એટલે કે તેને પોઈન્ટની આગળ રાખવાની. તો મેં અહીંયા 2 ને રાખ્યા છે. વાસ્તવમાં પોઈન્ટ અહીંયા હતો, અહીંયાથી મારે પોઈન્ટને શિફ્ટ કરીને મારે અહીંયા લઈ જવો પડ્યો છે. તો એના માટે આપણે કેટલા સ્ટેપ ખસ્યા છીએ? તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 સ્ટેપ ખસ્યા છીએ, અને તે પણ જમણી બાજુ ખસ્યા છીએ. માટે એની એટલે કે 10 ની -8 ઘાત મૂકવી પડે. ઓકે, ત્યારબાદ બીજા રકમની અંદર જોઈશું. તો મારે અહીંયા પોઈન્ટ લાવવો છે તો 3.46 લખવા પડે. હવે કેટલા પોઈન્ટ આપણે ખસ્યા છીએ? તો અહીંયાથી
આપણે પોઈન્ટ ખસીને અહીંયા સુધી આવી ગયા છીએ, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર પોઈન્ટ આપણે ખસ્યા છીએ, બાર સ્ટેપ ખસ્યા છીએ. તો ગુણ્યા દસની માઇનસ બાર ઘાત લખવી પડે. અહીંયા આગળ એક સંખ્યા આપી છે જે એમાં તો ક્યાંય પોઈન્ટ જ નથી, તો તમને એમ થાય સર આ સંખ્યામાં તો દશાંશ ચિહ્ન છે જ નહીં. જો કોઈ સંખ્યામાં દશાંશ ચિહ્ન ન હોય ને તો તેને છેલ્લે સમજવું પડે કે અહીંયા દશાંશ ચિહ્ન છે. તો પહેલો અંક ત્રણ લેવો પડશે, તો 3.4678 ઇન્ટુ દસની અહીંયાથી કેટલા પોઈન્ટ આપણે ખસ્યા છીએ, તો જુઓ અહીંયાથી પોઈન્ટ ખસીને આપણે આટલે આવ્યા છીએ, તો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત દશાંશીને ખસ્યા છીએ, પરંતુ તે ડાબી બાજુ ખસ્યા છીએ માટે આપણે ઘાત ધન મૂકવી પડશે. કેવી ઘાત મૂકવી પડશે? આપણે ધન મૂકવી પડશે. તેવી જ રીતે અહીંયા પણ અહીંયા દશાંશીન છે, આટલે લઈ જવાનું છે, એટલે કે 5.3 ગુણ્યા દસની એક બે ત્રણ અને ચાર પોઈન્ટ ખસ્યા છે તો તેની ચાર ઘાત આવશે. અહીંયા વાત કરીએ તો 5.32008 ગુણ્યા એક બે ત્રણ ચાર પાંચ છ, છ પોઈન્ટ ખસ્યા છે એટલે દસની છ ઘાત. આવી રીતે તમે કોઈ પણ સંખ્યાનું દશાંશ સ્વરૂપ મેળવી શકો. ઓકે, તો દશાંશ સ્વરૂપ એટલે કે પ્રમાણિત સ્વરૂપ મેળવી શકો. હવે પ્રમાણિત સ્વરૂપ પછી આવે છે કે તેમને સામાન્ય સ્વરૂપે લખવાનું. એટલે કે પ્રમાણિત સ્વરૂપમાં જે સંખ્યાઓ આપેલી હોય તેને સામાન્ય સ્વરૂપે કેવી રીતે લખી શકાય તે હવે આપણે જોઈએ. જેમ કે આપણને રકમ આપી છે 3.02 ગુણ્યા દસની માઇનસ છ ઘાત, આવું આપ્યું છે. તો પછી 3.02 એમાંથી દશાંશ ચિહ્ન દૂર કરીએ તો દશાંશ ચિહ્ન પછી અહીંયા આગળ બે અંકો છે એટલે છેદમાં એકના પછી બે શૂન્ય લખી નાખ્યા. દસની માઇનસ છ ઘાત, દસની માઇનસ છ ઘાતનો મતલબ કે જોડે અત્યારે દસની માઇનસ છ જ રાખીએ તો એને ધન કરવી હોય તો એકના છેદમાં દસની છ ઘાત થાય અને અહીંયા સો જે હતા એટલે દસની બે ઘાત થઈ ગઈ, મતલબ કે 302 છેદમાં દસની આઠ ઘાત. હવે દસની આઠ ઘાત છેદમાં છે મતલબ કે આપણે પાછળથી પાંચ દશાંશ ચિહ્ન કાપવા પડે. કેટલા દશાંશ ચિહ્ન કાપવા પડશે? પાંચ. હવે પાંચ દશાંશ ચિહ્ન કાપવા પડે તો એમાં અહીંયા આગળથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ દશાંશીન કાપીશું, પછી શૂન્ય મૂકીશું પોઈન્ટ કરીને, એટલે આ આપણો જવાબ મળશે 0.00000302. આ આપણને તેનું સામાન્ય સ્વરૂપ મળ્યું કહેવાય. ઓકે, એવી બીજી એકાદી રકમ લઈ લઈએ કે જેમ કે આપણને કીધું કે 4.5 ગુણ્યા દસની ચાર ઘાત. ઓકે, જો કોઈ પણ સંખ્યાની ઘાત આ પ્રમાણે ધન આપી હોય તો આપણા માટે કામ સરળ થઈ જાય. પોઈન્ટ છે એટલે નીચે 10 લખીશું, 10ની 4 ઘાત છે એટલે અહીં આગળ એકના પછી 4 શૂન્ય મૂકીશું જેમાંથી એક શૂન્ય કેન્સલ. હવે આ સંખ્યાઓ ઉપર જ છે તો આ સંખ્યાઓ 45ની પાછળ આપણે લગાવી દઈશું, તો 45,000 એ આપણને તે સંખ્યાનું સામાન્ય સ્વરૂપ મળ્યું કહેવાય. ઓકે, તો આ રીતે તમે સંખ્યાઓને સામાન્ય સ્વરૂપમાં દર્શાવી શકશો. ઓકે, તો આની સાથે તમારા સ્વાધ્યાય 12.2ના દાખલાઓ, દાખલા નંબર 1, 2 અને 3 એને તો તમે સામાન્ય રીતે ગણી શકશો, પણ હવે હું તમને સમજાવી રહ્યો છું સ્વાધ્યાય 12.2નો દાખલા નંબર 4, જેમાં એવું કંઈક કહ્યું છે કે એક થપ્પીમાં 20 મિલીમીટર જાડાઈ હોય એવી 5 ચોપડીઓ અને 0.016 મિલીમીટર જાડાઈના 5 કાગળ ગોઠવેલા છે તો થપ્પીની કુલ ઊંચાઈ શોધો. આવું કંઈક કહ્યું છે આપણને રકમની અંદર. તો હવે એની ઊંચાઈ શોધવા જોઈએ. સૌથી પહેલાં ચોપડીની જાડાઈ કેટલી કીધી છે આપણને? તો કે 20 મિલીમીટર.
હવે આવી પાંચ ચોપડી છે તો પાંચ ચોપડીની કુલ જાડાઈ કેટલી થઈ જશે? તો કે 5 × 20 મિલીમીટર બરાબર 100 મિલીમીટર. ઓકે, ચલો એ તો મળી ગયું. હવે એક કાગળની જાડાઈ, એક કાગળની જાડાઈ કેટલી કીધી છે આપણને? 0.016 મિલીમીટર. અને આવા કેટલા છે કાગળ? 5. તો 5 કાગળની જાડાઈ 5 × 0.016 બરાબર 0.080 મિલીમીટર થાય. આમ થપ્પીની કુલ જાડાઈ બરાબર 100 મિલીમીટર વત્તા 0.080 મિલીમીટર એટલે કે 100.08 મિલીમીટર. જેને બીજી રીતે 1.0008 × 10^2 મિલીમીટર પણ કહી શકાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આની સાથે આપણું પ્રકરણ 12 પૂર્ણ થયું. આવતી વખતે નવા પ્રકરણ સાથે અભ્યાસ કરીશું. થેન્ક યુ.